सदानन्दम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावर श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રાનું સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભગવાન શ્રી હરિ વન વિચરણ કરવા નીકળ્યા છે એમાં શ્રીપુર શહેરની અંદર જાય છે જે હરિચરિત્રણ સાગરમાં ઉલ્લેખ નથી પરંતુ વિહારીલાલજી મહારાજના ગ્રંથના આધારે આપણે ગઈકાલે વાત સાંભળી હતી કે મહારાજને શ્રીપુરના જે મહંત છે નિર્મલગીરીજી તે મહારાજને મઠ સોંપવા તૈયાર થાય છે પણ મહારાજ કે અમે કોઈ મઠના મઠાધિપતિ થવા માટે ઘર છોડ્યું નથી જો સત્તા જોઈતી હોત જો અમારે સંપત્તિ જોઈતી હોત જો અમારે મોટાઈ જોઈતી હોત તો ઘર અમે છોડત નહીં પણ અમે તો સાચા ત્યાગી થવા માટે નીકળ્યા છે આવું આપણે હરિલામૃત ગ્રંથના આધારે ગઈકાલ કથા સાંભળી હતી આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને સંભળાવે છે આ સમી લખે છે પૂર બીજું તરંગ પંદર તિહા સે હરી ચલે તુપ્ત કાશી દયાલા તાકીઓ તર ગીરે ક્યારે તાકે તર ગેરેકબારે તાકી છટા સબશે ને તાકી છટા સબશે નેરી આયે ગુપ્ત કાશી દયાલા ભગવાન શ્રી હરિ શ્રીપુર શેરને છોડી રસ્તામાં ચાલતા ચાલતા ગુપ્ત કાશીમાં આવ્યા છે અહીં એક જ લીટીમાં આધારણ સૌમ્ય લખ્યું છે આ ગુપ્ત કાશી એટલે પાંડવો જ્યારે રાજ્યને મેળવે છે કૌરવો થકી પછીથી પાંડવોને અતિ પશ્ચાતાપ થાય છે કે આપણે આ લોહીની નદીઓ વહેવડાવી અને આખરે મેળવ્યું રાજ્ય અને પછીથી એ પાંડવો ભગવાનની શોધમાં નીકળે છે પશ્ચાતાપ રૂપે શિવજીને શોધે છે અને શિવજીને શોધતા શોધતા જે સ્થાનમાં પહોંચ્યા જ્યાં શિવજી જાને છુપાઈને રહ્યા હતા એવો પાંડવોને અનુભવ થયો એટલે એને ગુપ્ત કાશી કહેવાય છે નીલકંઠવરની ઝાડીના માર્ગમાંથી ત્યાં ગુપ્ત કાશી પહોંચ્યા ગુપ્ત કાશીની અંદર કાશી વિશ્વનાથનું મંદિર છે પણ ત્યાં આગળ લિંગ મૂર્તિ છે લિંગ સ્વરૂપે શિવજી છે પૂર્વકાળમાં ઋષિમુનિઓ ભગવાન શંકરની પ્રસન્નતાને અર્થે ત્યાં તપ કરતા બલીના પુત્ર બાનાસુર એની રાજધાની સોનિતપુર એ પણ આ ગુપ્ત કાશીની આસપાસ જ વસેલી હતી એવું શાસ્ત્રોમાં છે ત્યાં આગળ નંદી ઉપર અર્ધનારીશ્વર ભગવાન શંકરની મૂર્તિઓ છે એટલે એવું પણ અર્ધનારીશ્વર મહાદેવનું પણ ત્યાં મંદિર છે એવી રીતે બે મંદિરો છે કાશવી વિશ્વનાથ મંદિરમાં પાર્વતીજી અને નંદીની મૂર્તિ છે ત્યાં આગળ એક મણિકર્ણિકા ઘાટ છે જેમાં ગંગા અને યમુનાનું જળ ભેગું થાય છે અતિ પવિત્ર એ એ કુંડ કહેવામાં આવે છે જેને મણિકર્ણિકા કુંડ સોરી ઘાટ એટલે બોલી ગયું મને ને કાશીનો ઘાટ શબ્દ આવી ગયો ને એટલે પણ મણિકર્ણિકા કુંડ ત્યાં આગળ છે ગંગા અને યમુનાનું ત્યાં મિલન થાય છે એટલે અતિ પવિત્ર એ કુંડ છે એમાં યાત્રિકો સ્નાન કરે છે ત્યાં આગળ સ્નાન કરીને ગુપ્ત દાન પણ કરે છે ભગવાને અહીં શિવજીના દર્શન કર્યા અને ત્યાંથી આ જ્યારે મહારાજ પહોંચ્યા છે એમના આગલા તરંગમાં જ આપણે વાંચીશું ત્યારે આવશે કે આ બધા સ્થાનોમાં મહારાજ કઈ કઈ તિથિએ પહોંચ્યા છે કે મહારાજ અત્યારે એકાદશીની તિથિએ જલ જલની એકાદશી એના દિવસે અહીં પહોંચ્યા છે અત્યારે આ તરંગમાં ઉલ્લેખ નથી પણ આના પછીના તરંગની અંદર એ ઉલ્લેખો આવશે મહારાજા ગુપ્ત કાશીથી પછી આગળ ચાલ્યા ત્યાંનાથી ઉત્તર તરફ એક મોટો પર્વત હતો એની શોભા બહુ હતી એ શોભા મહારાજે જોઈ સો દેખે હરી સબકુજ સુફલયવતારિયે તાઈ તિહા સે આએ ગુપ્ત પ્રયાગા તિંહા સે આએ ગુપ્ત પ્રયાગા ગંગા પાસ બહત ભાગા ગંગા પાસ બહત બળભાગા ભગવાને પર્વત જોયો પર્વતનો અવતાર સફળ કર્યો પર્વત ઉપર દ્રષ્ટિ પડી મહારાજની ત્યાંથી મહારાજ આગળ ગુપ્ત પ્રયાગમાં આવ્યા જેની નજીક ગંગા જી વહે છે કેદારનાથ અને આ બદ્રીનાથની યાત્રા દરમિયાન આપણે જ્યારે જઈએ ત્યારે એ માર્ગ ઉપર ગુપ્ત પ્રયાગ આવે છે રુદ્રપ્રયાગ આવે છે દેવ પ્રયાગ આવે છે એ દેવ પ્રયાગ જે છે એને જ ગુપ્ત પ્રયાગ કહેતા હોય એવી ઋષિમુનિઓની માન્યતા છે કારણ દેવ પ્રયાગ ઉપર અલકનંદા અને ભાગીરથી બે નદીનું મિલન થાય છે પ્રયાગ એટલે બે નદીનું મિલન બે નદી જ્યાં ભેગી થાય એને પ્રયાગ કહેવાય એ અલકનંદા અને ભાગીરથી ભેગી થાય છે અને ત્યાંથી અચાનક જાને જાદુ થતો હોય એવું થાય છે જેને દર્શન કર્યા હશે અને કદાચ એ સ્મૃતિ પર આવતું હશે અચાનક ત્યાંથી ગંગાજી પ્રગટ થઈ જાય છે એ અલકનંદા અને ભાગીરથી એ બેનો અંત આવે એ પ્રયાગમાં અને ત્યાંથી ગંગાનો પ્રવાહ ચાલુ થાય છે એ જળના પ્રવાહો ઉપરથી નક્કી થાય ગંગાના જ સ્વરૂપો સાત ધારાઓમાં વહેંચાયેલા છે પરંતુ ત્યાં આગળ ફરો અને જોવો ત્યાંના અનુભવી જે ઋષિ મુનિઓ હોય ત્યાંના અનુભવી લોકો હોય એના થકી જાણીએ તો તરત ખબર પડે કે આ પ્રવાહ આ રીતનો છે આ પ્રવાહ આ રીતનો છે અને ગંગાજી અચાનક ત્યાં પ્રગટ થાય છે ગંગાજી બાજુમાં વહે છે એટલે જ એને ગુપ્ત પ્રયાગ કહેતા હોય એવી એક માન્યતા છે ગુપ્ત પ્રયા ગુપ્ત પ્રયાગની અંદર ભગવાન ત્યાં પહોંચ્યા ત્યાં ગંગાના ઝૂલા પર થઈને ઉતર્યા અને ઝૂલાને દેખીને શ્રીહરિ પ્રસન્ન થયા ત્યાંથી જ્યારે આગળ ચાલ્યા ત્યારે રસ્તામાં એક મોટું મંદિર આવ્યું મહારાજ આગળ ચાલતા એક મંદિર આવ્યું એ મંદિરમાં ત્રિયુગી નારાયણ વિરાજતા હતા જે મંદિર આવ્યું છે એમાં ત્રિયુગી નારાયણ છે જે ત્રિયુગી નારાયણ ત્યાં આગળ ભગવાન નારાયણ ભૂદેવી અને શ્રીદેવીની સાથે એ મંદિરમાં એવી મૂર્તિઓ છે નારાયણ ભગવાન સાથે ભૂદેવી અને શ્રીદેવીની મૂર્તિઓ છે એમાં એવું કહેવાય છે કે આ સ્થાન ઉપર શિવજી અને પાર્વતીના લગ્ન થયા હતા આ હરિચરનો સાગરમાં ઉલ્લેખ નથી ફક્ત અહીં તો એટલું જ છે કે આગળ મંદિરે જે ગયા એ ત્રિયુગી નારાયણનું મંદિર હતું પરંતુ એ મંદિરના સ્થાન ઉપર શિવજી અને પાર્વતીજીના લગ્ન થયા હતા એવી એક માન્યતા છે એ ત્રિયુગી નારાયણ ભગવાનના દર્શન કર્યા શ્રી હરિ રાજી થઈ ગયા તે સુશોભિત સુંદર મંદિર પૂર્વ મુખ્ય હતું ત્યાં ગૌરીકુંડ નામે તીર્થ હતું હવે આગળ મહારાજ ત્રિયુગી નારાયણથી આગળ ગૌરીકુંડ તમે આજે પણ મેપની અંદર જુઓ તો ત્રિયુગી નારાયણ જ્યાં છે ત્રિયુગી શહેર જ છે આખું અને ત્યાં ત્રિયુગી નારાયણનું મંદિર છે ત્યાંથી ઘણું નજીક ગૌરીકુંડ છે એ ગૌરીકુંડ એવું કહેવાય છે કે પાર્વતીજીનું જન્મસ્થાન પણ છે એ ગૌરીકુંડ એવું પણ કહેવાય છે કે ત્યાં પાર્વતીજીએ તપ કર્યું હતું અને શિવજીને પ્રસન્ન કર્યા હતા માટે એ કુંડનું નામ ગૌરીકુંડ પડ્યું છે અતિ પવિત્ર એ કુંડ છે એ અમૃતકુંડ પણ એ ગૌરીકુંડનું નામ બીજું અમૃતકુંડ પણ કહેવાય છે અને ત્યાંથી જ કેદારનાથનો રસ્તો પડે છે કેદારનાથ જતા ગૌરીકુંડ રસ્તામાં આવે છે આમ તો તમે હિમાલયની અંદર જાઓને તો અનેક પ્રકારની પ્રાચીન જગ્યાઓ અનેક પ્રકારની માન્યતાઓવાળા સ્થાનો અને અનેક એવી ભૂમિ મળે છે કારણ કે હિમાલય એટલે દેવભૂમિ દેવભૂમિ ખાસ કરીને હિમાલય શિવજીનું સ્થાન છે એટલે શિવજી અને પાર્વતી ત્યાં અનેકા અનેક સ્વરૂપોએ ફરતા હોય છે ફરેલા છે એટલે જે જે ભગવાનના ભક્તોને જે તે સમયે જેવા દર્શન થયા એક ગૌરીકુંડ જ્યારે કૈલાસ પર્વત છે એની પરિક્રમા કરીએ જ્યારે પહેલી માનસરોની યાત્રા ટુ થાઉઝન્ડ નાઇન કે ટેનમાં જ્યારે થઈ હતી ત્યારે અમે સંતો ગયા હતા ત્યારે કૈલાસની પરિક્રમા મેં પોતે કરેલી એ ટાઈમે પગે ચાલીને હરિભક્તો બધાને ઉત્સાહ હતો ગુરુજી કે બે ચાર સાધુ જાઓ એટલે મને એમ થયું કે ચાલો જોઈએ મહારાજે ઉઘાડા પગે પહાડોમાં વિચરણ કર્યું આપણે ત્રણ દી તો ચાલીએ આપણી યારે તો બધું જ હતું મમરા હતા ફ્રૂટ હતું જ્યુસ હતું પાણી હતું ઉપાડવાવાળા હતા સામાન ઉપાડવાવાળા માણસો હતા તોય પગે ચાલીએ ને તો અમુક જગ્યાએ ડોલમાં પાસ કરીને એક જગ્યા આવે છે કે જે જગ્યા ઉપર આટલી યુવા અવસ્થા હોવા છતાં પણ એ જગ્યાથી એટલી એક જગ્યા પસાર કરતા લગભગ એક કિલોમીટરનો એરિયા હશે આમ ઊંચાઈથી આમ ઉતરીને જવાનો પણ લગભગ દોઢ બે કલાક કરી દે એવો સમય ચાર પગલાં ચાલો એટલે અમારા જેવા યુવાનને બેસી જવું પડે જુવાન વ્યક્તિને બેસી જવું પડે ઉંમરવાળા તો ઉપડી જ જાય હા સીધો ઢાળ હોય એવી પરિક્રમાના જ્યારે ગયા ત્યારે ગૌરીકુંડ રસ્તામાં આવેલો મને યાદ છે ગૌરી કુંડની અંદર ટિબેટીયનો જે આપણી યારે કામ કરવાવાળા હોય તમારે એ ગૌરી કુંડનું પાણી જોય તો દસ યુવાનમાં બોટલ ભરીને લઈ આવે દસ યુવાન આપવાના એ કુંડ આખો આમ ગોળાકાર જ આપણામાંથી કોઈ ઉતર્યો હોય તો બહાર ના નીકળી શકે પણ નાના માણસો આમ દોટ કાઢીને અંદર જતા રહે ઊંડા કારણ કે આમ વાટકો જેમ હોય ને એમ એનો આકાર છે એટલે માણસ જો અંદર ઉતરી ગયો તો ચઢવું મુશ્કેલ પડે પણ ત્યાંના લોકો રોજની પ્રેક્ટિસવાળા હોય એને ગૌરીકુંડ સાથે કોઈ મતલબ નહીં અને દસ યુવાનારે મતલબ હેઠા ઉતરી ત્યાંથી લઈ આવે લીલું એકદમ લીલું કાચ જેવું પાણી એ ગૌરીકુંડની અંદર હતું ત્યાં પણ માન્યતા છે કે પાર્વતીજી આજે પણ એ ગૌરીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે હિમાલય એટલે દેવભૂમિ જ છે ત્યાં તમે જાઓ એટલે ઓટોમેટિક વૃત્તિઓ પાછી વળી જાય વૃત્તિઓને રૂંધવા માટે મહેનત ના કરવી પડે વૃત્તિ પાછી વળી જ જાય હૃદયમાં શાંતિ થઈ જ જાય પરંતુ આપણી આજની આપણા શરીરની કેપેસિટીઓ એવી એટલે આપણને ઉદ્વેગ થાય ઠંડી લાગે ને ઉદ્વેગ થાય ખાવા ના મળે ને ઉદ્વેગ થાય નાવા ટોયલેટ ના મળે એટલે બાથરૂમ ના મળે એટલે ઉદ્વેગ થાય આપણને શાંતિ ના રહે બાકી છે ભૂમિ શાંતિવાળી ત્યાગીને વૈરાગી માટે યોગ્ય ભૂમિ છે હિમાલયે એ ગૌરીકુંડ છે ત્યાં મહારાજે સ્નાન કર્યું ગૌરીકુંડમાં શ્રીજી મહારાજના તીર્થોનું બહુ મહાત્મ્ય હતું ગૌરીકુંડમાં સ્નાન કર્યું ત્યાં ત્રિયુગી નારાયણ નામે શહેર હતું ત્યાંના લોકો નિર્વેર હતા વેરભાવ રહિત હતા બધા એકાબીજા સાથે પ્રેમથી રહેતા તેમને સંતોના ઉપર બહુ પ્રેમ ભાવના હતી એ ત્રિનારાયણ ત્રિયુગી નારાયણ નામનું જે શહેર હતું એ શહેરમાં ત્રિયુગી નારાયણનું મંદિર છે ત્યાંના લોકો એવા હતા જેને સંતો ઉપર બહુ ભાવ હતો સાધુને જોવે એટલે તરત સેવામાં દોડીને લાગી જાય ત્યાં કેટલાક દિવસ રહ્યા પછી કેદારનાથ આવ્યા મહાપ્રવીણ શ્રીહરિએ કેદારનાથના દર્શન કર્યા મહારાજ ગૌરીકુંડથી સીધો કેદારનાથનો રસ્તો છે ત્યાં પહોંચ્યા કેદારનાથ કર મહાદેવ જોવું તાકો મંદિર બળો એકસો तिया रहे हरी ई छता हे तिहार हे हरी ई हे पीछे तिहा से चले वही पीछे तिहा चले वही महाराज केदारनाथ पहुंचे केदारनाथ आया महाप्रवीण श्रीरे केदारनाथ न दर्शन कर કેદારનાથ મહાદેવનું મંદિર તો ઘણું મોટું છે શ્રીહરિ ત્યાં ઈચ્છા પ્રમાણે રહ્યા કેદારનાથ ન્યાયના શિવજીએ ધમાલ કરાવી હતી ને ત્યાં એમના વાદળ ફાટ્યું હતું એ કેદારનાથ મંદિરને કાંઈ નહોતું થયું જે કેદારનાથની સ્થાપના એવું કહેવાય છે કે આદિ શંકરાચાર્યજી મહારાજે કરેલી છે કેદારનાથ એ બદ્રીનાથ કરતા લગભગ ચારસો મીટર જેટલું ઊંચું છે અને હિમાલયના નકશામાં જોઈએ તો કેદારનાથ અહીં છે બદ્રીનાથ અહીં છે પરંતુ કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુનોત્રીની યાત્રાએ આપણે જવું હોય તો કેદારનાથ ચડો પાછા ઉતરો બદ્રીનાથ ચડો પાછા ઉતરો ગંગોત્રી યમુનોત્રી આમ જ છે બધું પણ કોઈ સીધો આમ ના જઈ શકે ઉતરીને પાછું આવવું પડે ચાર સ્થાનની યાત્રા કરવી હોય તો પંદર સત્તર દિવસ થઈ જાય એમાં પણ ક્યારેક ભેખડો પડે ક્યારેક પ્રોબ્લેમ થાય એક્સિડન્ટ થાય એવી બધી પરિસ્થિતિ થાય ત્યારે વધારે પણ સમય જાય પરંતુ એ કેદારનાથ ત્યાં આગળ પાંડવોને શિવજીના ગાય સ્વરૂપે દર્શન થયેલા ભીમને ભીમે ત્યાં મંદિર બાંધ્યું છે અત્યાર જે છે એવું કહેવાય છે અને એ મંદિર હજુ પણ સારી અવસ્થામાં છે કેદારનાથમાં બસોથી વધારે શિવજીના મંદિરો છે અને ત્યાં આગળ શિવજીએ જ્યારે ગાયનું સ્વરૂપ લીધું ત્યાર પછીથી શિવજી આમ પૃથ્વીમાં છુપાવા જતા હતા પૃથ્વીમાં મોઢું નાખ્યું અને ત્યારે શિવજી પાંચ સ્વરૂપોએ પાંચ જગ્યાએ એના અવશેષો મળે છે અને પાંચ સ્વરૂપે શિવજીએ દર્શન ઉત્તરાખંડની અંદર જ અલગ અલગ જગ્યાઓએ અને પાંચમાં નાસિકને વિશે દર્શન આપ્યા આવો એક ઉલ્લેખ છે કેદારનાથમાં જેમ કેદારનાથ તમે ગયા હશો એને ખ્યાલ હશે એક દિવાલ છે દિવાલની અંદર આમ ગાયનો આમ પાછળનો ભાગ કેવો હોય એવું જ લિંગ આમ છે શિવજી બસ એ રૂપે જ દર્શન આપે છે કોઈ લિંગ આમ નથી ને આ દિવાલની અંદર જ આમ છે ઉપસેલો ભાગ એ કેદારનાથ હે પૂછડાનો ભાગ એ જ ભાગ છે અને એ પૂજાઈ છે મનાઈ છે ત્યાં ભગવાન શિવજી અખંડ બિરાજમાન છે પાંડવો સ્વર્ગારોહીની જેને કહેવાય પાંડવો સ્વર્ગમાં ગયા છે તે દેશ શરીરને ગાળી નાખ્યું એ કેદારનાથથી નજીકની અંદર આ બધી જગ્યાઓ છે એકદમ હિમાલયની અંદર તો તમે જે ખૂણે જાઓ ને આ બધા ઇતિહાસો જ ઇતિહાસો છે કારણ પૂર્વેના રાજાઓ પૂર્વેના મોટા મોટા માનધાતાઓ જ્યારે પોતાના જીવનનો અંતકાળ નજીક દેખાય ત્યારે પોતાના કલ્યાણને અર્થે હિમાલયને ખોળતા કારણ કે હિમાલયમાં જોગીઓ યોગીયો સિદ્ધો અનેક આજે પણ રહે છે પૂર્વે પણ રહેતા ભગવાન સ્વામિનારાયણ દયા કરી કે સિદ્ધો મુક્તો મહામુનિઓ અક્ષરધામના મુક્તો ભગવાન શ્રીહરિએ વસ્તીની વચ્ચે આપ્યા છે નહીં તો કલ્યાણને અર્થે હિમાલયમાં જવું પડતું સત્પુરુષોને ખોળવા માટે પહાડીઓમાં જાવું પડતું એની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણની દયા છે કે સત્પુરુષો આજે આપણને ખોળવા આવે છે આપણે સત્પુરુષોને ખોળવા નથી જવું પડ્યું સાધુ મળવા સાધુનો સમાગમ મળવો સાચો સાધુ મળવો બહુ દુર્લભ છે અતિ દુર્લભ પૂર્વે શાસ્ત્રોના પાનાઓ આમ ફેરવીએ તો ખબર પડે ગુણાદિત્યાનંદ સ્વામી એમને એમ ન કે કોટી કલ્પે કોટી જપ કરીને કોટી વ્રત કરીને કોટી દાન કરીને જે ભગવાનને જે સાધુને મળવું હતું એ આજ આપણને દેહ છતાં મળ્યા છે મહારાજ અંત્યના બીજામાં એમને એમ ના કે જ્યારે ભગવાનનો જ્યારે સાધુનો આવો સંત સમાગમ પ્રાપ્ત થયો જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે આવું કીધું આપણે હિમાલયની અંદર જઈને જે શાંતિ ના થાય ને એ મહારાજે આપણને અમેરિકા જેવા દેશની અંદર આપી છે એની પાછળનું કારણ એક છે ભગવાને સાધુ આપ્યા ગુરુજી જેવા મોટા પુરુષનું છત્ર આપ્યું એના કારણે શાંતિ છે હિમાલયની અંદર એમ ના માનશો કે હિમાલયમાં જે જાય છે એની વૃત્તિઓ પાછી જ વળી જાય છે હિમાલયની અંદર તમે જાઓને તો ન્યાય ડીશને એન્ટેનાને બધું ચાલે છે ન્યાય મૂવીને સિરિયલ બધું જોવાવાળી બધી પ્રજા છે હિમાલયમય છે ન્યાય જોગી બાપાઓ એવા હોય છે તેના જોગીઓ ઘણા એવા એ તમારે આમ બેઠા હોય ઓલમોસ્ટ અને ફોટો પાડવો છે સમજાય ને ગુરુજીને બહુ મહિમા બધાનો ગુરુજી તો તરત કે મહાત્મા બહુ મોટા છે હાલો ફોટો પાડે પહેલાં મહાત્મા કે ઊભા રહો અંદર ગયા જટાબટા બાંધી ત્રિશુલ લઈ આવ્યા કપડું બપડું આમ વીટીને બેઠા અને કે હાલો ફોટો પાડો આવે આમ ઉભા રહી ગયા ફોટો પડાવવા બોલો ત્યારે ખબર પડી કાં તો ખોટા છે ફોટો પડાવવાનો આટલો શોખ હોય કે સાચો હોય પણ એવું છે બધું જ છે પણ એનો અર્થ એવો નથી કે ખોટા જ બધા છે એનો અર્થ એવો નથી ને આ પાછી વૃત્તિ વાળાવાળા નથી ને આ દૈવી આપણા જેવા આત્માઓ જાય પાછી વૃત્તિ વળી જાય શાંતિ થઈ જાય તમને એમ થાય અહીં રહે જ જઈએ એવી ભૂમિ છે એવો હિમાલય એવા હિમાલયની અંદર મહારાજનું વિચરણ ચાલે છે મહારાજ કેદારનાથની અંદર મહાદેવના દર્શન કરે पी महाराज त्या चाल एक आग बरफ थी ढंकाये मोटो पर्वत हो आखो बरफ थी ढंकाये हिमगिरी आगे एक भारी सोफरी के चले ब्रह्मचारी नौ दिन लगही चले जब ही नौ दिन लगही પહાડ હતો એને ફરતા ચાલતા ચાલતા નવ દિવસ સુધી ચાલ્યા ત્યારે બદ્રીનાથ આવ્યા આગળ ઉલ્લેખ આવશે આસોસુદ પડવો નવરાત્રીના દિવસો ચાલુ થાય છે એ નવરાત્રી પ્રથમ દિવસથી મહારાજે ચાલવાનું શરૂ કર્યું છે અને આસોસુદ નોમ નવરાત્રીના નવમે દિવસે મહારાજ બદ્રીનાથ પહોંચ્યા છે બદ્રીનાથનું મંદિર પૂર્વ મુખે છે મંદિર ઘણું નાનું છે તેઓ જ આગળ એક નાનો મંડપ છે બદ્રીનાથનું મંદિર શિખરબંધ છે ઘણું જ શોભાદાર અને ભવ્ય છે નર અને નારાયણની મૂર્તિઓ નાની છે બંને મૂર્તિઓ મહાગંભીર છે શાલીગ્રામના પથ્થરમાંથી ધ્યાનમગ્ન મૂર્તિઓ ત્યાં બનાવવામાં આવી છે ચતુર્ભુજ મૂર્તિ શાલીગ્રામના પથ્થરમાંથી અને એ મૂર્તિઓ પણ આદિશંકરાચાર્યજીએ પધરાવેલી હોય એવી એક માન્યતા છે અને એવો એક પુરાવો છે ત્યાં આગળ બદ્રીનાથની અંદર આજે પણ સોળે સેવા જે આપણે કહીએ છીએ ને એ બદ્રીનાથના પૂજારીઓ આજે પણ ત્યાં નદીની અંદર સ્નાન કરી ભીના કપડે ભીના કપડે ભગવાનનો અભિષેક કરવા માટે પાણીનું જળ ત્યાંથી લઈ જાય અને ત્યાં આગળ જઈ એનો અભિષેક કરે સવારે બે વાગે સવારમાં બે વાગે જાગીને પૂજારી કરવાનું આ ટાઢા પાણીએ નાવાનું ભીના કપડે જવાનું પાણી લઈ જવાનું કાવડમાં ન્યા અભિષેક કરવાનું એના પૂજારી થવું એ બહુ શ્રદ્ધા જોઈએ એવો પૂજારી મહારાજના બદ્રીનાથ પહોંચે બદ્રીનાથ જે ગયા છે આ બધું જે સ્થાન આવે ને જેને દર્શન કરે ને એને આંખો આમ એમ તરવા લાગે અને બધું દેખાવા લાગે કારણ કે આ ભૂમિ એવી છે કે ભગવાનના કોઈ દૈવી ભક્તો આમે ભક્તો જ જાય ને

જે બદ્રિકા આશ્રમવાસી નર નારાયણ છે ત્યાં સુધી જે લોકો નથી પહોંચી શકતા એના માટે જ બદ્રીનાથમાં નરનારાયણ ભગવાન પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજિત છે બદ્રીકા આશ્રમમાં નરનારાયણ દેવ સુધી પહોંચવું એ સામાન્ય માણસ માટે અતિ દુષ્કર છે જઈ શકે એવું જ નથી આકા આશ્રમ નરનારાયણ દેવ પૃથ્વી પર જ છે હિમાલયમાં જ છે પરંતુ ત્યાં કોઈ પહોંચી ના શકે એવી દિવ્ય સૃષ્ટિ છે ત્યાં જતા પહેલા શરીર પડી જાય એવી સૃષ્ટિ છે એટલે બદ્રીનાથમાં ભગવાન પ્રત્યક્ષ અર્ચા સ્વરૂપોએ બિરાજે છે શ્રીહરિએ ત્યાં જઈને દર્શન કર્યા હૃદયમાંથી હેત વ્યાપી ગયું નારદને ઉદ્ધવજી બંને શ્રી નરનારાયણ દેવના સેવક છે તેમની પાસે જ ઊભા છે હાર્દિક પ્રેમથી શ્રીહરિએ તેમના દર્શન કર્યા જોશી મઠના વરની તે મંદિરની સેવા પૂજા કરતા હોય છે ત્યાંથી પાંત્રીસ કિલોમીટર દૂર મઠ છે નાના જે વરની એ જ આ મંદિરની સેવા કરતા હોય છે બદ્રીનાથના પૂજારી બ્રાહ્મણને રાવળ કહેવાય છે ત્યાંના જે પૂજારીઓ હોય એને રાવળ કહે છે તેઓ જે અતિથિ આવે તેની સેવા સંભાળ રાખતા હોય કોઈ અતિથિને દેખે તો તેનું અતિશય આદરભાવથી સન્માન કરે આવા પ્રેમભાવવાળા પૂજારીઓ હોય નહીં તો પૂજારી ઓહો ઉત્તર ભારતની યાત્રા મુક્તાનંદ સ્વામીની કથામાં ગુરુજીએ વર્ણન કર્યું છે પૂજારીઓનું વેદના મંત્રો બોલતા હોય આપણે પેલું બહેનોને અડવાનું નહીં એટલે આપણા હરિભક્તો આમ બોર્ડર કરીને અમે આમ લપાતા લપાતા નજીક જઈએ ને એટલે આપણે આમ અંદર રહીએ બાર બહેનો હોય તો અડીને જઈએ પણ એ પૂજારીઓ વેદના મંત્રો બોલતા હોય પણ ગુરુજીએ જે વર્ણન કર્યું છે મુક્તાનંદ સ્વામીની કથામાં ગુરુજી કે વેદના મંત્રો બાજુ પર પડે જોવે જાણે કે આમની આજુબાજુમાં આટલા હરિભક્તો છે આ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય પણ વેદના મંત્રો બોલવાવાળાને સાધુનું જ્ઞાન નથી અને કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો હોય ગુરુજી કે ડોક્ટર થયેલો હોય એની ઓફિસમાં તમે જાઓ તો સ્વામીજી સ્વામીજી કરી તમને હાથ પકડીને બેસાડે લઈ જાય વડાવા આવે એવા વકીલો એવા ડૉક્ટરો એવા જોયા છે જેને સત્સંગના હોય જેને વેદનો મંત્ર નથી આવડતો પણ એની પાસે સાધુ છે એની ભાવના હોય ઓલાને વેદના મંત્રો મોઢે આવડે છે પણ શાસ્ત્રનો નીચોડ ભગવાનના સંત એનું એને મહાત્મ્ય નથી ભગવાનના સંતનો આ ધર્મ એને પાડવામાં હું મદદરૂપ થવું એવી એની પાસે ભાવના નથી ઉત્તર ભારતની યાત્રામાં ગયા છે છે ખબર સાધુ પાસે રૂપિયા ગોતે અરે આજની ક્યાં વાત કરો સચ્ચિદાનંદ સ્વામી દ્વારકામાં ગયા ધર્મકુળને લઈને મહારાજની આજ્ઞાથી તો સચ્ચિદાનંદ સ્વામી પાસે એ જમાનામાં રૂપિયા ગોત્યા છે અગિયાર દિવસના ઉપવાસ થયા સ્વામીને અને દ્વારકાધીશ પછી સ્વામી ભેગા આવ્યા અને વરતાલમાં બેઠા છે ત્યાં રણછોડરાય બોલો ગોમતીજી આવી ગયા ન્યા દ્વારકાથી હવે એને શાસ્ત્રનું જ્ઞાન ખરું એને નહીં અને એરપોર્ટ ઉપર ઘણીક વખત બોર્ડિંગ પાસ લેવાવાળા કે ક્યાંક કોઈ કામ કરવાવાળા લેડીઝો હોય અને ઘણાને જેને ખબર જ છે કે આ કપડાવાળા આ રીતે જ હોય તો આપણને ખબર છે કે આપણને કીધા વિના એની ડ્યુટી ઉપર બીજા માણસને તરત લાવી દે તમે રિક્વેસ્ટ મૂકો તો તરત બીજો માણસ તમને આપી દે જેને ધર્મનું સંપૂર્ણ જ્ઞાન નથી એ માણસો પાસે આટલી ભાવના હોય જેને વેદના મંત્રો મોઢે હોય બધાય એવા હોય એવું નથી કેટલાય એવા મોટા વિદ્વાનો હોય છે કે બહુ જ્ઞાની હોય પણ બહુ મહિમાવાળા હોય ધર્મ નિયમનું રક્ષણ કરવામાં તમને મદદરૂપ થાય એવા હોય પણ બહુ જૂજ હોય કારણ કે જ્ઞાન છે ને એ અહંકારમાં પરિણમે જ્ઞાન છે એ અહમ ભાવને મજબૂત કરે એટલે એને પછી કોઈની તમા હોય કોઈની બાજુ નજર ના કરે જ્યારે આ પૂજારી એવા છે મહેમાનોની સાર સંભાળ રાખે ભાવનાવાળા છે બીજા પ્રત્યે રાવળ પૂજારીએ વર્નીરૂપ શ્રી હરિને દેખ્યા ખૂબ રાજી થયા આહા હા જોયા ને રાજી થયા પગમાં પડ્યા કારણ કે હરિચંદ્રો સાગરમાં અધ્યાહાર છે પણ બદ્રીનાથના મંદિરના જે ચોક હતો એ ચોકમાં કંકુને ગુલાલ પડેલું હતું વર્ણી જ્યારે કંકુને ગુલાલ ઉપર ચાલ્યા ત્યારે કંકુ અને ગુલાલમાં વર્નીના ચરણના સોળ ચિહ્નો ઉપસતા હતા અને આ પૂજારી રાવડે જોયા એને જોયા એને સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન હતું એને ખબર પડી કે આ સોળ ચિહ્નો કોઈ સામાન્ય વ્યક્તિ કે મનુષ્યમાં હોય જ નહીં આ તો પરબ્રહ્મ હોય તો જ સોળ ચિહ્ન હોય એટલે તરત ચરણમાં પડી ગયો એ અને વર્ણીનું મુખારવીન જોયું વર્ણીનું તેજ જોયું અગિયાર વર્ષના બાળક હા અગિયાર વર્ષના બાળક પણ ગમે તે તીર્થમાં જાય ને એનો મહંત સીધો પગમાં પડે એ ભગવાન સ્વામિનારાયણની કેવી આભાને પ્રભા હશે ધ્યાન કરવા જેવું છે એ સ્વરૂપ નીલકંઠ નીલકંઠવર્ની સ્વરૂપ મહારાજનું છે એટલું મોહક છે કે એનું ધ્યાન કરે ને કોઈ તો નીલકંઠ નીલકંઠવર્ની મહારાજ એને સ્વપ્નમાં વહેલા આવે નીલકંઠવર્નીનો એક એવો પ્રતાપ છે નીલકંઠવરની મહારાજનું જેટલું ધ્યાન થાય જેટલું ધ્યાન થાય જેટલા યાદ થાય મહારાજને આમ પહાડોમાં ચાલતા નદીમાં નાતા સરયુની અંદર તનાતા સિંહની આરે હોતા બેસતા ધ્યાન કરો અને ધ્યાન કરશો વર્ણી બહુ વહેલા આવશે બહુ વહેલા આવશે કારણ કે ભગવાન એ વખતે મુમુક્ષુને ખોળવા માટે નીકળેલા છે મહારાજ અનંતજીવોના કલ્યાણ અર્થે નીકળેલા છે એટલે એમાં જે યાદ કરે તરત એ મોહક સ્વરૂપ હૃદયમાં આવે પગમાં પડ્યા અને પેલા પૂજારી કે છે હે સુખ કંદ આપ ક્યાંથી પધારો છો હે વર્ તમે ક્યાં દેશના નિવાસી છો તમારું નામ શું છે આપે દયા કરીને અમને દર્શન દીધા આ ધામમાં ભલે પધાર્યા અહીંયા તો વર્ની તો બહુ આવે છે પણ આપના જેવા અમે કોઈ દેખ્યા નથી આપ કોઈ મોટા સંત છો અથવા તો માનો સાક્ષાત નરનારાયણ જ છો એવું મને તો લાગે છે શ્રી નરનારાયણ દેવ કેટલાય યુગોથી અહીંયા તપ કરે છે તેમની સેવા પૂજા કરીએ છીએ માનો કે અમારી સેવાથી પ્રસન્ન થઈને આજે નર નારાયણ તમે સ્વયં આવ્યા હો રાવણને ક્યાં ખબર છે આ તો અનંત નર નારાયણના પણ નારાયણ છે આપણા સ્વરૂપે અમને દર્શન દેવા પધાર્યા છો કાં તો નારદ મુનિ હશો કાં તો સુખદેવજી હશો કાં તો શંકાદિક હશો કપિલ મુનિ હશો દત્તાત્રેય અથવા મહારાજ ભરત હશો અથવા તો આપ ઋષભ દેવજી હશો કાં તો રામ અને કૃષ્ણ કહેવાય છે તે જ વેશમાં આવ્યા હશો એવું મને લાગે છે કાં તો તમે ગોલોક થી કાં તો વૈકુંડ ધામથી પધાર્યા હોય એવું મને લાગે છે છે અને પછી એ છેલ્લે કાં તો જો તમે આમાંના કોઈ જગ્યાએથી ના આવ્યા હો ગોલોક થી નહીં વૈકુંઠથી નહી બદ્રિકાશ્રમવાસી નહીં શંકાદી ના હો સુખદેવજી ના હો ઋષભદેવજી ના હો તો છેલ્લે મારું મને એવું લાગે છે કે જો તમે આમાંના એક પણ ના હો તો કા અક્ષરપતિ આપે આયે સબ કે કારણ જો રહાય એસો દૈવત લગત અપારા સાધારણ નહીં તુમ તનુ ધારા तुम्हारे पग में सोलह चिन्हा सो देख में चिन्ही लेना अलौकी कह मूर्ति तुम्हारी लगता है त्रिलो कसे न्यारी अब युग में नहीं तुम जैसा अब आ नहीं કુલગત બરની ઐશા કુલગત બરની ઐશા અમને તો એવું લાગે છે કે જો તમે ગોલોક ને વૈકુંઠ ધામ થી આવેલા ન હો તો તમે સૌના કારણ એવા અક્ષર ધામના અધિપતિ પધાર્યા છો આપમાં કોઈ એવું અપાર દૈવત દેખાય છે આપ કોઈ સાધારણ દેહધારી મનુષ્ય નથી તમારા ચરણમાં તો સોળ ચિહ્ન છે એ દેખીને મેં તમને જાણી લીધા છે વાહ રાવળ કે છે હું તમને ઓળખું છું આપની આ દિવ્ય મૂર્તિ ત્રિલોકીથી કોઈક જુદી જ છે અત્યારે આવા કળિયુગમાં આપના સમાન કોઈ બીજો વર્ની જનાતો નથી આપનાથી કોઈ મહાન હોય શકે જ નહીં શક્ય જ નથી હોય અને હોય તો તેમનો પ્રતાપ છુપાવ્યો છુપાયો રહે જ નહીં કદાચ કોઈ તમારાથી મહાન હોય ને તેનો પ્રતાપ દેખાયા વિના રહે જ નહીં પણ તમારા જેવો પ્રતાપ કોઈનો જોયો નથી અરે વરની જ્યારે સૂર્યોદય થાય ત્યારે કંઈ એ પોતાના મુખે સૂર્ય કોઈને પણ કહેતો નથી કે મારો ઉદય થયો છે સૂર્ય કોઈને કહેવા જાય હું ઉગી ગયો છું ના એનો પ્રતાપ ક્યારેય છુપાવ્યો રહેતો નથી સૂર્યોદય થાય ત્યારે આપોઆપ દેખાઈ આવે સૂર્યોદય થાય ત્યારે રાત્રીનું અંધારું ક્યાંય રહેતું નથી સૂર્યમાં એટલી બધી ઉજ્જવળતા છે તેનાથી સંપૂર્ણ ત્રિલોકી પ્રકાશિત થઈ જાય છે તે જ રીતે આપ અત્યારે સૂર્યરૂપ અનુપમ બ્રહ્મચારી રૂપે થયા છો આપ જેટલા દિવસ અહીં રહો તેટલા દિવસ નારાયણ ભગવાનના થાનનો પ્રસાદ જમતા રહેજો આ ભૂખ્યા ના રહેતા જમજો નારાયણ ભગવાનનો પ્રસાદ જમજો તમે ત્યાગ વૈરાગવાળા લાગો છો પણ મારી આટલી વિનંતી તમે સ્વીકારજો વર્ની કશું જ બોલતા નથી આટલું રાવળે કીધું વર્ની તો બસ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને મંદ મંદ હસે છે સાંભળ્યા કરે છે પૂજારી કે વર્ની એટલી તો મારી વિનંતી સાંભળજો કે નારાયણ ભગવાનનો થાળ તમે રોજ જમજો અને રોકાજો જતા ના રહેતા ત્યારે એ પૂજારીનો પ્રેમ જોઈને વર્નીએ નક્કી કર્યું છે કે હું અહીં રોકાઈશ વર્નીએ કીધું છે હું પ્રસાદ નારાયણ ભગવાનને ધરાવેલો જમીશ અને હું અહીં રોકાઈશ અન્કૂટ સુધી રોકાઈશ આવો વાયદો મહારાજે એને દઈ દીધો એટલે આ રાજી થઈ ગયો પછી પૂજારી વરની શ્રી નારાયણના થાળની પ્રસાદી વરનીરૂપ શ્રીહરિને રોજ આપતા શ્રીહરી તેને રોજ અતિશય પ્રેમથી જમતા નરનારાયણ આદિ દેવોનો જેવા શણગાર ધરાવ્યા હોય એવી મૂર્તિનું શ્રીહરિ નિત્ય ધ્યાન કરતા ભગવાનને ધરાવેલા શણગારોએ સહિત ભગવાન રોજ મૂર્તિનું ધ્યાન કરતા આપણને શીખવાડે છે નિત્ય ઘનશ્યામ મહારાજને ધરાવેલા વાગા દાગીનાઓ એનું ધ્યાન કરો હરિકૃષ્ણ મહારાજને ધરાવેલા વાગા દાગીનાઓનું ધ્યાન કરો નાના ઠાકોરજી હોય એને ધરાવેલા દાગીના વાઘા સહિત મહારાજનું ધ્યાન કરો અરે તમારી મનોમય મૂર્તિ હોય તમને ગમતી મૂર્તિ હોય તમે માનસીમાં જે ધરાવ્યું હોય એને આખો દિવસ સંભાળ્યા કરો કનેક્શન રહેવું જોઈએ હવારમાં ધરાવ્યું છે જે વાઘા જેવા દાગીના જેવો હાર જેવા બાજુબંધ જેવા ઝાંઝર જેવો ટૂપિયો જેવા બુટિયા જેવી પાક જેવો મુગટ એની ચેનલ રહેવી જોઈએ આખો દિવસ એમનું એમ ચાલવું જોઈએ બાર વાગે મહારાજ પોઢી ગયા બધું ઉતાર્યું છે ધોતી ને સાલ તો બાર થી ચાર જ્યાં સુધી ચારની માનસી ના કરો ત્યાં સુધી બાર થી ચાર મહારાજ આમ પોઢેલા છે જે પોઝિશનમાં પોઢેલા છે જેવી ધોતી પહેરેલી છે જેવો ખેસ પડેલો છે ખેસ આમ પડ્યો છે મહારાજે ઓશિકા પર મૂકી ઓશિકાની કરચલ્યો પડી છે એમનું એમ બાર થી ચાર સુધી દેખાવું જોઈએ ચાર વાગે ઉઠાડ્યા પછી જેમ આપણે પહેરાવ્યું હોય એ હાથ આઠ વાગ્યા સુધી જમાડીએ નહીં બધું કઢાવીએ નહીં ત્યાં સુધી એમનું એમ દેખવાની મહેનત કર્યા કરવી જોઈએ આઠ વાગ્યા પછી જમાડ્યા પછી રાત્રે પહોઢાડીએ ત્યાં સુધી મહારાજ વોકિંગ કરે દોડે બે હે ગમે ત્યાં જાય તો એ એમનું એમ જોવાની ટેવ પાડવી જોઈએ દસ વાગે મહારાજની માનસિક કરીને પહોંડાડ્યા પછી આપણે બાર વાગે પહોંડતા હોય તો દસથી બાર મહારાજ પોઢેલા છે એ પોઝિશન જોવાની ટેવ પાડવી જોઈએ તો ચેનલ સતત ચાલુ રહે હવારમાં પાછા ઉઠીએ તો રાત્રે જે પોઝિશનમાં મહારાજ પોઢેલા છે જેવા વાગામાં મહારાજને પોઢાડ્યા છે હવારમાં એ જ પોઝિશનમાં માનસિકમાં જગાડવાના તો લાગે કે હું ભગવાનની સાથે છું પણ આપણું લગભગ ભૂલકનું ખાતું છે ધ્યાન જ્યાં રાખવાનું ત્યાં રાખતા નથી હાજે હું પહેરાયું હોય ને ક્યાં પહોંચાડ્યા હોય એ ખબર ના હોય હવારમાં ઉઠીને માનસી થોડી ઘણી કરીને અટપારો પટપારો કરીને હાલતા આવું બધું ચાલતું હોય છે એના કારણે આપણને જે અનુભૂતિ થાવી જોઈએ એ થાતી નથી હોતી ભગવાન સાચા છે રીત પણ સાચી છે પણ આપણે રીતને અનુસરતા નથી એટલે એની અનુભૂતિ થતી નથી જે થત કરતા હશે એને અનુભવ થતો હશે મહારાજ નરનારાયણ ભગવાનને ધરાવેલા વાઘા દાગીનાઓ સહિત મૂર્તિનું ધ્યાન કરતા કોઈ વસ્તુ કે વ્યક્તિમાં ક્યારેય પ્રીતિ રાખતા નહીં ભગવાન ભક્તોની સાથે પ્રેમ રાખતા ભગવાનને ભક્તો સાથે બહુ બનતું નરનારાયણ દેવના દર્શન કરવા અપાર લોકો આવતા પણ જ્યારે વર્નીને દેખતા ને ત્યારે વર્નીમાં અધિક પ્રેમ વધતો નરનારાયણ દેવને ભૂલી જતા બધા આ કોઈ વર્ની માનો મૂર્તિમાં નરનારાયણ દેવ છે કેમ જે તેમનો પ્રતાપ જ એવો લાગે છે આપણને દર્શન દેવા માટે જ તેઓ અત્યારે આવ્યા છે જે લોકો દર્શન કરતા હતા એ પરસ્પર આવીને વાતો કરતા કે વર્નીના રૂપને દેખીને ખૂબ જ ખુશ થઈ જતા બધાએ આવ્યા હોય દર્શન કરવા સિંહાસનમાં અને વર્ણીના દર્શન કરે ને તો નરનારાયણ દેવને ભૂલી જાય બધા એમ કે આ જ નરનારાયણ દેવ લાગે છે લોકોને વર્ણીના દર્શન કરતી વખતે જગતના કોઈ ગાઢ સંકલ્પ થતાં જ નહીં આવો અપાર પ્રતાપ વરણીમાં સહેજે હતો જગતના ગાઢ સંકલ્પો લોકો ભૂલી જતા ભગવાનમાં મસ્ત થઈ જતા ભગવાન જ્યારે મનુષ્ય આકારે પ્રત્યક્ષ હોય ત્યારે તો આવી જ અનુભૂતિઓ થાય નીતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વરચિત સાગરના દ્વિતીય પૂરમાં શ્રીહરિબદ્રીનાથ પધારાઇ નામે પંદરમો તરંગ થયો પૂર બીજું તરંગ સોળ સદ્ગુરુ આધારાનંદ સ્વામી હરિચૈતન સાગરમાં લખે છે અને આગળ ઉત્તમ રાજા મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછે છે મુક્તાનંદ સ્વામી દર વખતે કથા સંભળાવતા તરંગ ચાલુ થાય ત્યારે પણ આ તરંગમાં એવું છે ઉત્તમ રાજાએ મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી ઉભારો આવે ઊભારો મારે પૂછવું છે તમે બહુ કથા દોડાવી ક્યાં મહારાજને બદ્રીનાથ દીધા પણ મારે પૂછવું છે તમે મને બોલવાનો ચાન્સ તો દો સ્વામી કે પૂછો ત્યારે ઉત્તમ રાજાએ પૂછ્યું હે હરિ શ્રી હરિ બદ્રીનાથ કે દિવસ પધારે મારો પ્રશ્ન પહેલો આ છે તમે કીધું બદ્રીનાથ ગયા પણ તિથિ કહો કાંઈ સમય કહો તમે તો બસ કથા કરે રાખો કરે રાખોસ કરે રાખો પાણીના પ્રવાહની જેમ પણ કઈ તિથિએ બદ્રીનાથ પહોંચ્યા હે મુનિવર વાત મને કહો આપ બધું જાણો છો તમે બધું જાણો છો પછી છુપાવો છો શા માટે હિંડોળાના દિવસોએ ઘનશ્યામ પ્રભુ ક્યાં હતા અષાઢ મહિનો મહારાજે અષાઢ સુધી દસમે ત્યાગ કરે ત્યાંથી માંડ્યું કે હિંડોળાના દિવસો અષાઢ મહિનામાં આવે તે હિંડોળાના દિવસોમાં મહારાજ ક્યાં હતા દેવસઈની એકાદશી સુખધામ શ્રીહરિએ ક્યાં કરી અષાઢ સુધી એકાદશી એ મારા સરજુમાં તણાયા પછી તમે કીધું કે આગળ ચાલતા નીકળી ગયા જંગલમાં જતા રહ્યા પણ તણને કયા ગામે નીકળ્યા હતા એ તો કોાદશી દિવસ મહારાજ ક્યાં હતા શ્રાવણ સુધી પવિત્ર એકાદશી આવી શ્રાવણ મહિનાની સુધી એકાદશીને પવિત્ર એકાદશી કહેવાય પૂજ્ય ગુરુજીની પ્રાગટ્ય તિથિ છે આપણે આમ છવ્વીસ જુલાઈ ઉજવતા હોઈએ પણ ગુરુજીની ખરેખર જન્મ જન્મતિથી શ્રાવણ સુધી એકાદશી છે એમાં અધિક શ્રાવણ સુધી એકાદશી જ્યારે ગુરુજી પૃથ્વી પર આવે ત્યારે અધિક શ્રાવણ હતો પણ અધિક શ્રાવણ લગભગ બાર વર્ષે આવતો હોય એટલે શ્રાવણ મહિનાની સુદી એકાદશી એ ગુરુજીની જન્મતિથી છે પવિત્ર એકાદશી તે બધી વાત મને કહો શ્રાવણવદી આઠમ જન્માષ્ટમી એ શ્રીહરિએ ક્યાં આવીને કરી ભાદરવા સુદ પક્ષમાં સામ શ્રાવની ભાદરવા સુદની ત્રીજ તિથિ આવે ને કેવડા ત્રીજ એને સામસ્રાવની કહેવાય એ દિવસે સામવેદી બ્રાહ્મણોને જનોઈ બદલવાની હોય એટલે એને સામસ્રાવની કહેવાય અમે સંતો મહારાજ સામવેદી બ્રાહ્મણ સામવેદી બ્રાહ્મણમાં ગણાતા આ પૃથ્વી પર મનુષ્ય આકારે મહારાજ પ્રગટ થયા સામવેદી બ્રાહ્મણ તરીકે એટલે સંતો અમે સામસ્રાવનીય જનોઈ બદલીએ નહીં તો લગભગ યજુર્વેદી બ્રાહ્મણોને બીજા બ્રાહ્મણો રક્ષાબંધને જનોઈ બદલે બડેવને દિવસે જ્યારે સામવેદી બ્રાહ્મણોને સામ શ્રાવણીએ બદલવાની હોય અમે સંતો સામ શ્રાવણીએ જનોય બદલીએ સામ શ્રાવણીએ યજ્ઞોપવિત બદલીને નવું ક્યાં ધારણ કર્યું યજ્ઞોપવિત બદલી એ લીલા તમે કીધી નહીં દાદા ખાચર કેવા શ્રોતા છે આવા શ્રોતા હોય ને તો વક્તાને નહીં સાવધાન રહેવું પડે બાકી તો કે આટલું નાનું કાનું હતું કીડી નીકળી ગઈ મકડો નીકળી ગયો ઊંટ નીકળી ગયું તો કે હરે પૂછડું હલવાઈ ગયું તોય કે હરે એવો શ્રોતા હોય તો ના થાય ભાદરવા સુધી ચોથ એટલે ગણેશ ચોથ લાડવાનું ચોથ દાદા અહીં પૂછે છે ભાદરવા સુધી ચોથે મહારાજે કઈ જગ્યાએ ભાદરવા સુદ ચોથ કરી કોઈ લાડવા જમાડ્યા કે નહીં નીલકંઠોરનીને એ તો કહો ઋષિ પંચમી ક્યાં જઈને કરી ભાદરવા સુદ પંચમી ક્યાં કરી મહારાજે એ વાત મને હેતથી કહો જળજીલની એકાદશીને વામન દ્વાદશી શ્રીહરિએ કયા સ્થાને કરી ભાદરવા સુદ એકાદશી એને જલજીલની એકાદશી કહેવાય એ ક્યાં કરી એને બીજે દિવસે જે બારસ એને વામન દ્વાદશી કહેવાય એ ક્યાં કરી અને શ્રાદ્ધ પક્ષમાં ક્યાં રહ્યા શ્રાદ્ધ પક્ષ આવ્યો એની અંદર ભગવાન ક્યાં રહ્યા ભાદરવા વધ પક્ષ વધ પડવો ત્યાંથી ભાદરવાનો વધ પડવો ચાલુ થાય ત્યાંથી શ્રાદ્ધ પક્ષ ચાલુ થાય અમાસ સુધી પંદર દિવસ સોળ દિવસ શ્રાદ્ધના સોળ દિવસ કે ને એ તો શ્રાદ્ધ પક્ષમાં ક્યાં રહ્યા હે નિપુણ મુક્ત બધું મને અલગ અલગ કહો ભેગું નહીં અલગ અલગ મને કહો નવરાત્રીના દિવસોમાં ક્યાં હતા પછી આસો સુદ પડવાથી આસો સુદ નોમ નવરાત્રી આવી ત્યાર ક્યાં હતા એ પણ કહો બધી વાત આપ મને કહો હું તમને વાલો છું કે નહીં તો મને બધું તમે જુદું જુદું પાડીને કહો ત્યારે ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને મુક્તાનંદ મુનિ બોલ્યા હે પરમ સુજાન રાજા પરમ સુજાન કેવું ઉપમા આપી સુજાન એટલે તમે બધું જ જાણવાવાળા છો એમ હે પરમ સુજાન રાજા તમે સાંભળો શ્રીહરિનું ધ્યાન કરીને હું વાત કહું છું વિચારી વિચારીને નહીં ધ્યાન કરીને કથા ઘણી બધી રીતે થતી હોય એમાંની મુખ્ય કાંઈક વિચારવું અને પછી કેવું કંઈક ચિંતન કરવું પછી કેવું અને ભગવાનના મહાપુરુષો ભગવાનની સાથે એકાત્મપનાને પામેલા ભગવાનના ભક્તો સંતો પોતાના હૃદયનો તાર પુરુષોત્તમની સાથે જોડી પુરુષોત્તમ નારાયણ જે બોલાવે જેમ દેખાડે એમ બોલતા હોય મહામુક્તો એવા હોય એટલે જ એની વાણીની અસર હોય એટલે જ એના શબ્દની અસર હોય એટલે જ સામેનાના હૃદયની અંદર એ વસ્તુ જેવી છે એવી પ્રકાશિત થાય આ લીલાને વાંચતા મુક્તાનંદ સ્વામી બોલી રહ્યા છે એ દ્રષ્ટિથી હું વાંચીને હું સાંભળતો જાઉં અને તમે પણ એ રીતે સાંભળતા જાઉં તો તમને આખું ચિત્ર ઊભું થતું જાય દેખાય દેખાય ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને મુક્તાનંદ સ્વામીએ ધ્યાન કર્યું મહારાજનું પછી કે હું ધ્યાન કરીને વાત કહું છું હાંભળો રાજા પહેલો પ્રશ્ન હિંડોળાના આઠ દિવસ અષાઢ સુદ પડવાથી હિંડોળાની શરૂઆત થાય એ અષાઢ સુદ આઠમ સુધી શ્રીયરી અયોધ્યામાં જતા પછી નવમને દિવસે સરયું ઉતરીને હરક હરકભર અમરપુર આવ્યા અષાઢ સુદ દસમે મહારાજ સવારમાં નીકળ્યા એટલે આમ નોમની રાત થઈ એ દિવસે મહારાજ ઉતરી સરયુમાં જે તનાયા ત્યાં અમરપુર આવ્યા નિયમની એકાદશી દેવસાઈની એકાદશીએ ત્યાંથી નીકળ્યા માર્ગમાં ચાલતા નારદ વનમાં પહોંચ્યા હિંડોળાના જે દિવસ બાકી હતા એ નારદ વનમાં પૂરા થઈ ગયા હિંડોળાના દિવસો ત્યાં પૂરા થયા પછી શ્રાવણ સુધી પવિત્ર એકાદશી આવી ત્યારે હરદ્વારમાં ભગવાન પહોંચ્યા જન્માષ્ટમી મહારાજે તપોવનમાં કરી પેલા તપોવનમાં તપોવનના ઋષિ મુનિઓ હતા ને જન્માષ્ટમી ત્યાં કરી પછી તપોવનથી લક્ષ્મણ ઝુલામાં આવીને શ્રીહરિએ સામ શ્રાવણી કરી અર્થાત નવું યજ્ઞોપવિત લક્ષ્મણજીના સાનિધ્યમાં ધારણ કર્યું જે કથા રહી ગઈ હતી ને એ ઉત્તમ રાજાએ રિપીટ કરાઈ કે આ રહી ગયું છે જનોય બદલીએ લક્ષ્મણજીએ જનોય આપી મહારાજને બદલવા ભેટમાં સામ ત્યાં કરી ભાદરવા સુધી ચોથ ગણેશ ચતુર્થી એ શ્રીયરી શ્રીનગરમાં શ્રીપુરમાં ગયા સિંહ ભેગા લાડવા ચોથ સિંહ ભેગા કરી ઉદ્ધવ વનમાં જઈને પંચમી કરી ઉદ્ધવજીએ જ્યાં તપ કર્યું હતું શરીર કૃષ કરી નાખ્યું હતું મારા જે જોવા ગયા હતા ત્યાં ઋષિ પંચમી એટલે લાડવા ચોથને બીજે જ દિવસે ઋષિ પંચમી આવે એ ત્યાં કરી પછી જળજીલની એકાદશી કહેવાય તે ગુપ્ત કાશીમાં આવીને કરી ભાદરવા સુધી એકાદશી જળજીલની એકાદશી એ ગુપ્ત કાશી આજે જ કથા આવી ત્યાં મહારાજ પહોંચ્યા અને વામન દ્વાદશી પણ ત્યાં જ રહીને કરી પછી શ્રાદ્ધ પક્ષ શ્રીહરી ગુપ્ત પ્રયાગમાં આવ્યા શ્રાદ્ધ પક્ષ ભાદરવા વધ પડવો ત્યાંથી શ્રાદ્ધ પક્ષ ચાલુ થયો ત્યારે મહારાજ ગુપ્ત પ્રયાગમાં આવ્યા ત્યાંથી શ્રીહરી ચાલ્યા તે કેદારધામ આવ્યા અને કેદારનાથ મહાદેવજી છે ત્યાં શ્રાદ્ધ પૂર્ણ થયા એટલે ભાદરવા વદી અમાસ સુધી મહારાજ કેદારનાથ રહ્યા પછી આસો સુદ પડવો ચાલુ થયો એટલે નવરાત્રિ એ નવરાત્રિ ચાલુ થઈ એટલે નવરાત્રિના દિવસમાં મહારાજ કેદારનાથથી નીકળ્યા તે નવરાત્રિના નવ દિવસ પૂરા થયા ત્યારે નવમે દિવસે બદ્રીનાથ આવ્યા અને દશહરા પછી દશેરા આવ્યો તે દશેરા અને ઠારી એટલે શરદ પૂનમ એનો ઉત્સવ બદ્રીનાથમાં કર્યો મહારાજે અને પછીથી દશેરાથી અનકુટ સુધીના દિવસો વીસથી એકવીસ દિવસ બદ્રીનાથમાં રહ્યા દિવાળી અને અનકુટ શ્રીહરીએ ત્યાં જ કર્યા અન્કુટ કરીને બદ્રીનાથના મંદિરના પટ બંધ થઈ જાય છે કારતક સુદ પડવો અન્કુટ થઈ જાય એટલે બદ્રીનાથનું મંદિર બંધ થાય કારણ કે અતિ ઠંડી અને બરફ પડે એટલે નાના પૂજારીઓ ત્યાંથી જોશીમઠ જે નીચે કહેવાય પાંત્રીસ કિલોમીટર આશરે ત્યાં જતા રહે અને અહીં બધે જ બરફ છવાઈ જાય આખું બદ્રીનાથ બરફથી ઢંકાઈ જાય જ્યારે છ મહિના પછી અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ એ અખાત્રીજે ત્યાં મંદિર ખુલે ત્યારે આખો બરફને બધું ઓગળી ગયું એને કેટલોક હટાવવો પડે પણ એક આશ્ચર્યની વાત ત્યાં રહેવાવાળા કહે છે નારદજી ત્યાં અખંડ સેવામાં રહે છે ભગવાનની નરનારાયણ દેવની એ દરવાજા ખુલે ઘીનો દીવો પ્રગટેલો જ હોય તાજા ફૂલ ત્યાં ભગવાનને ચડાવેલા જ હોય ભગવાનના શણગાર થયેલા જ હોય આજે પણ એ રીતના દર્શન જ્યારે પ્રથમ વખત મંદિર ખુલે છે ત્યારે લોકોને પૂજારીઓને થાય છે એટલે જ એને દેવભૂમિ કહે છે અનંદ પ્રકારના આશ્ચર્યો છે હિમાલય એટલે આશ્ચર્યનું ઘર છે આશ્ચર્ય જ થાય તમે ગમે તે બાજુ જાઓ આશ્ચર્ય જ થાય આજે ન થાય હવે ન્યા બેઠા ટીવી જોતા હોય ને શું આશ્ચર્ય થાય ન્યા બેઠો આખું જગત લઈને જોતો હોય ડિસ્કનેક્શન લઈને એને શું આશ્ચર્ય થાય પણ જે ખરેખર દૈવી જીવો છે ને આજે આશ્ચર્ય થાય માન સરોવરની અંદર ગયા ઋષિમુનિઓને દેવતાઓ આજે માન સરોવરમાં તારા રૂપે સ્નાન કરવા સવારમાં ત્રણ વાગે આવે છે તે આવે જ છે આજે પણ દેખાય આકાશમાંથી આમ પડે સરોવરમાં ડૂબકી લગાવીને જતા રહે આજે પણ દેખાય જે બેઠા હતા રાત્રે એવું જોવું તું બેઠા હતા એ બેઠા છે એને મળ્યું છે એવું એને દર્શન એવા થયા દૈવી ભૂમિ છે એમને એમ તો ન્યા સુધી આપણે જઈએ નહીં ને મહારાજે સ્નાન કરીને મહારાજ આટલું વિચરણ કરે એ ભૂમિ તો એવી જ હોય શરીર સારું હોય તાકાત હોય અને પૈસા ખર્ચી શકાય એમ હોય તો કમસે કમ બીજે નહીં પણ પુલ આશ્રમની યાત્રા ગુરુજી કહે છે ઘણી વખત કે પુલ આશ્રમ કરી આવી જોઈએ પુલ આશ્રમ છે ત્યાં મહારાજે તપ કર્યું છે આગળ અવસ્યમના વિચરણ કરતાં એકવાર જવું જોઈએ દર્શન કરવા જોઈએ મહારાજનું પ્રસાદીનું સ્થાન છે એટલે ન જવાય ઉંમર થઈ ગઈ આવે ખબર પડી તો દાદા આપણે ચિંતા ના કરવી આપણે આ ઘનશ્યામ મહારાજના દર્શન ધ્યાને એ હિમાલયમાં જઈને જે ન કરવું છે ને જે કરવું છે ને એ બધું જ અહીં છે આપણી પાસે ના તો હોય તો કંઈ વાંધો પણ નથી દિવસથી લઈને અક્ષય તૃતીયા સુધી થાળ ધરાવો વગેરે સેવા સિદ્ધો કરે છે અખાત્રીસ સુધીની સેવા કરે છે ત્યાં જોશી મઠના પૂજા કરનારા જે તેની પાસે એક સુંદર હાથી હતો હવે પાછો સ્વામીએ કેમેરો બદ્રીનાથમાં મોકલ્યો ત્યાં લઈ ગયા એક હાથી હતો બહુ સરસ એ રાવળ પાસે તેના ઉપર સોનાનો સુંદર હોદ્દો હતો પૂજારીએ તેના ઉપર પેલા વર્ની શ્રીઅરીને બેસાડી દીધા પછી સ્વયં સોનાનું ચામર હાથમાં લઈ પૂજારીની પાછળ બેઠા બોલો વર્ષના છોકરાને સોનાની અંબાડીએ પહેલી જ વખતની મુલાકાતમાં નાના પૂજારીએ બેહાડી દીધા આ જ ભગવાન સ્વામીનો પનો એની દયા કહો કે આ કોઈ આવા મોટા મંદિરોમાં મઠાધીશો થઈને જો મહારાજ રોકાયા હોત તો ઓન તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ના હોત ના હોત ગુજરાતમાં મહારાજ આવ્યા આવા મોટા સોનાની અંબાડીઓ છોડીને શ્રીજી મહારાજે મારીને તમારી ઉપર હેત રાખી આવી સોનાની અંબાડીઓ છોડી છે મોટા મઠોની સત્તાઓ છોડી છે જીવોના કલ્યાણ તો મહારાજને કરવા હતા પણ એટલું ચોક્કસ આપણે કહી શકીએ કે મહારાજને આપણી ઉપર અપાર હેત હતું આપણી ઉપર અપાર હેત હતું કદાચ આજે મહારાજ બદ્રીનાથના મહન થઈ ગયા હોત કે ઓલા શ્રીપુરના મહન થઈ ગયો હોત એક મઠના તો આપણે કદાચ દૈવી ભૂમિ છે દર્શન કરવા જાત કે કોઈ આવા ભગવાન થયા છે આ પણ જે મજા અહીં આવે છે અત્યારે એવી મજા ના આવતી હોત એવી મજા ના આવતી હોત કેટલા ભાગ્યશાળી આવા મોટા શિખરો ઉપર મહારાજ ગયા આવા મોટા માણસો મળ્યા આવી મોટું માન મોટપો મળી પણ એ મહારાજે બધું છોડી દીધું આપણા માટે તો આપણે કમસે કમ એ મહારાજને ગમે એવો સ્વભાવ તો કરી દઈએ એને ના ગમે એવો સ્વભાવ તો છોડી દઈએ જે મહારાજે આપણા માટે આટલું કર્યું એ મહારાજ માટે આપણે ખાલી થોડોક આપણો સ્વભાવ કાંઈક ખાવાનો કાંઈક જોવાનો કાંઈ સાંભળવાનો કાંઈ સ્પર્શ કરવાનો છોડી દઈએ મહારાજ કેટલા રાજી થાય મહારાજ કે અમારો દાખલો સફળ કર્યો અને એવું લાગે કર્યા કૃત્ય ન જાણે કૃતજ્ઞ જાણવો આ કથા સાંભળીને મને તો એમ થાય કે શ્રીજી મહારાજની આપણા ઉપર કેટલી દયા અને હું પોતે વિચારું ત્યારે મને આપણો શબ્દ ના આવે મને એમ લાગે કે મારા ઉપર કેટલી દયા કેટલી દયા મહારાજ આવી રીતે આટલું છોડી નહીં આવે અને આપણે એક તુચ્છ સ્વભાવ ના છોડી શકીએ ખાવાનો સ્વભાવ ના છોડી શકીએ મહારાજને રાજી કરવા બોલો કેટલા એવા છે ને વ્યવહારોના સંબંધ સાચવવા સ્વામિણરને ખોટું લગાડ દે ખાઈ લે કોકને ઘેર જાય હવે હું ના જઉં તેને ખોટું લાગે ને ભલે ને થોડી એકદી લસણ ડુંગળી ખાઈ લેવાનું આવું લો એને ખોટું લાગે સ્વામીને લાગે એનું કાંઈ નહીં આવા હોય છે જેની અંદર આવી કસર હોય આ કથાને સાંભળીને ટાળેક મારા મહારાજે જો મારા માટે આટલું છોડ્યું તો મારે તો કંઈક છોડવું જ જોઈએ ભૂખ્યાને તરસ્યા છે સ્વયં પૂજારી વર્ણિનું સોનાનું ચામર હાથમાં લઈને મહારાજને પાછળ બેઠા નિપુણતાથી ચામર કરતા પેલી ચમરી ગાયોનું ચામર એક સોનાનું ઘણું સુંદર છત્ર શ્રીહરીના ઉપર ધારવામાં આવ્યું આગળ ચોપદાર નેકી પોકારતો તો જય જય કાર કરતા જોશીમઠ તરફ ચાલ્યા આકાશમાં નેજા નિશાન ફરકતા હતા નોબતો વાગતી હતી સંપૂર્ણ આકાશ ગાજતું હતું ઘોડાઓનો તો કોઈ પાર જ નહોતો એ સિવાય બીજી ઘણી શોભા થઈ હતી બદ્રીનાથથી જોશીમઠનો માર્ગ બાર કોસ એટલે પાંત્રીસ કિલોમીટર જેટલો ગણાતો હતો આ રીતે જોશીમઠ પાછા આવ્યા ત્યાં બાગ બગીચાઓ હતા સુંદર બંગલો હતો રાવણને રહેવા માટેનો પરમ ઉદાર સ્વભાવના પૂજારી બ્રહ્મચારીએ જોશીમઠના બંગલામાં શ્રીહરીનો ઉતારો કરાવ્યો એ સમયે ઘણા સમજુને મહાપ્રવીણ તે બ્રહ્મચારી બોલ્યા પેલા પૂજારી રાવળ વર્ણીને કહેવા લાગ્યા આ મઠ અમે આપને અર્પણ કરીએ છીએ આવી વાત આ મઠ અમે આપને અર્પણ કરીએ છીએ ત્યાગે એને આગે માગે એથી ભાગે આ મઠ તમારો ત્યારે વરની વર શ્રીહરી બોલ્યા આ બંગલો હોય બગીચાઓ હોય પહાડી હોય આવા સેવકો હોય આવો પૂજારી મારી કિંમત કોઈ ના કરી શક્યું તમે જ કરી હું રહી જઈશ આમ જ કહીએ બોલો આપણને લાગે દુનિયા આખી કિંમત ના કરી આને જ મારી કિંમત કરી આપણે તો બંધનમાં બંધાવાવાળા છીએ આપણને તો આપણી કિંમત કરાવવાનો રાતને દી શોખ છે મારી કિંમત કોણ કરે છે એ બાજુ જ આપણી વૃત્તિ રહે છે આપણી વૃત્તિ હંમેશા એક ગોતી હોય કે મારી કિંમત આ દુનિયામાં કોણ કરે છે એ બધા મને વાલા આવી વૃત્તિ જીવની છે અને ભગવાનની વૃત્તિ છે કે મારી કિંમત કોણ જાણે છે સાચી કોણ જાણે છે એની બાજુ એની વૃત્તિ હોય ભગવાનને કોણ ઓળખે છે એની બાજુ એની વૃત્તિ હોય આપણી અંદર તો કાંઈ ના હોય પાંચ જણ વખાને તો આપણને વાલા થઈ જઈએ આપણે એને વસ થઈ જઈએ આવું છે જીવ નતો જીવ જ રહેવાનો આ જોશીમઠ અમે આપને અર્પણ કરીએ ત્યારે શ્રી હરી સાંભળીને બોલ્યા તમારો જે ભાવ હતો ને અમે પૂરો કર્યો છે જો અન્કૂટ સુધી અમે રોકાયા કે નહીં તમે રોજ અમને થાળ આપ્યો અમે જમ્યા કે નહીં અમે તો ક્યાંય રહેતા જ નથી વસ્તીમાં અમે તો કોઈનું જમતા જ નથી પણ તમારો ભાવ જોઈને અમે જમ્યા ને અમે અંકૂટ સુધી રહ્યા ને તમે રાજી રહો આવે હવે વધારે આગ્રહ અમને ન કરશો મારું જીવન નિર્બંધ છે હું ક્યાંય બંધાતો નથી વસ્તીમાં રહેતો નથી રૂડા થાળ જમતો નથી તમારા ભાવને વસ થઈને હું જમ્યો આટલું રોકાયો હવે તમે મને બીજો આગ્રહ ના કરશો તમે જે મુખથી કહ્યું બધું અમે દીત અમે દીધું પણ હવે અમે થોડા દિવસોમાં પાછા અહીંયા આવશું અહીંયા આવશું આવું કીધું ને પેલો પૂજારી ચમક્યો આવશું એટલે ક્યાં જવું છે તમારે ત્યારે મહારાજ કે છે अब हम ही गेरी के माही जावे की इच्छा है ताही नर नारायण रो से जो तप करत है जी हाँ सोऊ सो आश्रम देखेंगे जाई कैसी शोभा ताकि ઈચ્છા હે ડગર પૂજારી કે છે કે તમે ક્યાં જઈને પાછા આવવાના આમ નીચે જઈને પાછા આવશો આવે નીચે જવું એના કરતા રોને ત્યારે વરની કે છે હવે અમારી ઈચ્છા બરફથી ઢંકાયેલા હિમાલયમાં જવાની છે આમ મારા જે આંગળી બતાવી આ હિમાલયમાં જ છું નરનારાયણ ઋષિ તપ કરે છે ને ત્યાં જઈને એમનો આશ્રમ જોવો છે ત્યાંની શોભા કેવી છે એ પણ મારે જોવી છે ને જાણવી છે મારી ઈચ્છા તો ત્યાં તપ કરવાની છે મને ત્યાંનો રસ્તો બતાવી દો કીસ તરફ રાસ્તા એ વાં જાનેગ હવે પેલો પૂજારી તો સમગ્યો પૂજારી કે જો તમે ત્યાંનો માર્ગ પૂજારીને મહારાજ કહે છે જો તમે ત્યાંનો માર્ગ નહીં બતાવો તો પણ હું ત્યાં પહોંચી જઈશ અમને કોઈનાથી ડર લાગતો નથી હિમાલયનો ડર અમને લાગે જ કેમ કોઈનો ના લાગે તો હિમાલયનો ક્યાંથી લાગે ભગવાનથી અધિક કોઈ સમર્થ નથી હું તો એક એમનો ડર રાખું છું ભગવાન કરશે તે થશે એમ મારા મનમાં નિશ્ચય છે ત્યારે જોશીમઠના બ્રહ્મચારીએ શ્રીહરીની પૂજા કરી કપાળમાં કેસરચંદનની અર્ચા કરી ઘણા ફૂલહાર પહેરાવ્યા જેમાં ઠંડી પેસી શકે ને એવો ઊનનો એક મોટો ધૂંસો આપ્યો ઓઢવા માટે વર્નીને શ્રીહરીને ઓઢાડ્યો પછી સ્તુતિ કરી હે વર્ની રાય આપ તો બધી રીતે નિર્બંધ છો તો સમર્થ જ્ઞાની છો આ જગ્યાને પોતાની ગણીને ફરી દર્શન આપજો પૂજારીને ખબર પડી ગઈ કે આ મજબૂત છે ઢીલા પોજા નથી લાગે છે પણ સોળ ચિહ્ન જોયા છે આ તો ભગવાન લાગે છે મારી પરીક્ષા કરતા હોય એની આગળ દાપણ ન થાય આની આગળ દાપણ કરવા જેવું નથી અમે તો આ જગતના બંધનમાં પડ્યા છીએ પણ આપણી સેવા કરવા ચાહીએ છીએ પેલો પૂજારી કહે છે વારંવાર આપની સેવા અમારાથી બની આવે એવો વર આપો અને નરનારાયણ દેવને ત્યાં જઈને અમારા દંડવટ પ્રણામ કહેજો તમે જાઓ છો ને તો ત્યાં અમારા દંડવટ પ્રણામ કહેજો આપ નારાજ ન થાઓ અમે તમને ના પાડી જવાની નારાજ ના થતા એટલા માટે અમે ક્યારેય આપને કાંઈ શિખામણ કહેતા નથી તમે નારાજ ન થાવ અમે આગળ કીધું એટલે અને હજુ પણ હું તમને શિખામણ આપતો નથી કોઈ પ્રકારની કઈ શિખામણ આગળ ના જશો મરી જવાય એવું છે એ તમે નારાજ થઈ જાઓ ને એટલે હું બોલતો નથી અમે શિખામણ આપતા અતિ ડરીએ છીએ મને બીક લાગે છે તમે નારાજ થઈ જાઓ તો પાછા આવો નહીં અને એ ડરથી જ અમે કાંઈ બોલી શકતા કેવું છે ઘણું પણ બીક છે કે તમે નારાજ થાવ પાછા ના આવો વરની રાજ આપતો મહાન સમર્થ છો જે કરો તે અમારે માટે તો સુખરૂપ જ હોય જે જીવ હોય તે તો દુઃખ દેખીને અતિશય ડરી જાય પણ તમે તો પરમેશ્વર છો છતાં કહીએ છીએ તોય રહેવાયું નહીં નથી છતાં કહીએ છીએ આપ મૃત્યુને માર્ગે ચાલી રહ્યા છો ક્યાં ચાલી રહ્યા છો મૃત્યુને માર્ગે તમે મોતને બાદ ભેડી રહ્યા છો જીવ તો ડરી જાય તમે પરમેશ્વર છો હું જાણું છું છતાંય તમને કહું છું તમારી કુંબળી કાયા છે આ બરફની અંદર ખબર નહીં તમે કીધું હું પાછો આવીને મળીશ મને વિશ્વાસ છે કે તમે તો કોઈ દિવ્ય પુરુષ છો છતાંય કહું છું કે તમે મૃત્યુના માર્ગે ચાલી રહ્યા છો પૂજારી બ્રહ્મચારી શ્રીહરીને આવી વાત કહી તો પણ શ્રીહરિ તો હિમાચ્છાદિત હિમાલયમાં આગળ ચાલતા થયા પાછો કેમ વળે જેને ત્યાગ અને વૈરાગ્યના માર્ગે ચાલેલો ક્યારેય કોઈ કોઈ પહાડ કોઈ નદી એને રોકી ન શકે ગંગાના પ્રવાહ કરતાં પણ જેનો પ્રવાહ જોરદાર હોય એ જ ત્યાગ અને વૈરાગ્યના માર્ગે ચાલી શકે હિમાલય કરતાં પણ જેની ધીરજ વધારે હોય એવો જ પુરુષ ત્યાગ અને વૈરાગ્યના માર્ગે ચાલી શકે ભગવાન શ્રીહરી એટલે આ પૃથ્વી ઉપર આજ સુધી ત્યાગ વૈરાગ્યવાળો કોઈ આવો થયો નથી કોઈ થાશે નહીં કોઈ હતો નથી કોઈ છે નહીં અને કોઈ હશે નહીં એવા ભગવાન શ્રીહરી એ ત્યાંથી ચાલતા થયા નિપુણતાથી પેલા વરની તો જોતા રહ્યા ને એ બરફની અંદર વરની ધાબળો લઈને ચાલતા 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 અદ્રશ્ય થઈ ગયા બરફ બરફ દેખાવા લાગ્યો વરની ક્યાંય દેખાયા નહીં હવે પૂજારી વાટ જોશે કે વરનીએ મને વાયદો કર્યો છે પાછા ક્યારે આવશે એ મૂર્તિ એના હૃદયમાં કોતરાઈ ગઈ છે મહારાજ હિમાલયના પહાડોમાં ઉઘાડા પગે હિમાલ હિમાલય ઉપર બરફની અંદર ચાલતા થયા છે એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી સાગરના દ્વિતીય શ્રી હરિય જોશી મઠના પૂજારીની સેવા સ્વીકારી અને હિમાલયમાં પ્રવેશ કર્યો એ નામે સોળમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજ